दर्शક મિત્રો આપ જોઈ રહ્યા છો પીએનજી ન્યૂઝ અને આજે આપણે વાત કરીએ છીએ રાજુલા જાફરાબાદ વિધાનસભાના ધારાસભ્ય છે શ્રી અમરીશભાઈ ડેર આજે આપણે મુલાકાતે છે તો આપણે એમની સાથે વાત કરીશું નમસ્કાર સાહેબ પીએનજી ન્યૂઝમાં આપનું સ્વાગત સૌપ્રથમ તો આજનો આપણો જે સુરતનો પ્રવાસ છે કયા સંદર્ભમાં અને શું આજની કામગીરી સુરત એ આખા રાજ્યનું આર્થિક પાટનગર છે અને આપણે બધાય સમજી શકીએ છીએ કે આખા ગુજરાતની અંદર એક પણ એવો વિસ્તાર નહીં હોય કે જ્યાંના લોકો સુરતમાં વસતા નહીં હોય સુરત જ્યાં સુધી હું સમજી શક્યો છું મેં વાંચ્યું છે મેં સાંભળ્યું છે એ મુજબ મહાભારતના બહુ મોટા યોદ્ધા કર્ણની અંત્યેષ્ટિની ભૂમિ છે એ સંદર્ભે અમારા વિસ્તારના ઘણા બધા લોકો આ મહાનગરમાં રહીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે જુદા જુદા કાર્યક્રમો સંદર્ભે બે દિવસથી સુરત મુકામે આવવાનું થયું છે પોતાના વિસ્તારના લોકોનો પ્રેમ પોતાના વિસ્તારના લોકોની લાગણી સ્વાભાવિક છે કે ચૂંટાયેલા જનપ્રતિનિધિ પરત્વે હોય તો એ સંદર્ભે બધાની શુભેચ્છા મુલાકાત માટે સુરત શહેરમાં ગઈકાલથી આજે આવવાનું થયું છે બીજું કે આપણો જે વિધાનસભા વિસ્તાર છે આમ જોવા જઈએ તો ભારતનો એક બોર્ડરનો વિસ્તાર ગણાય સમુદ્ર સીમા સાથે અને ખૂબ જ પછાત એક ટાઈમે આજે આપણે છેલ્લા 5 વર્ષથી તમે ધારાસભ્ય છો કેવો છે જનતાનો પ્રતિસાદ જનતાના પ્રતિસાદ બાબતે મારે એટલું જ કહેવું છે હું કહું એના કરતાં મારા વિસ્તારના લોકો કહે અમારું અમારી ટીમનું કામ બોલે એ ઉપરથી સાબિત થશે કે જનતા શું વિચારે છે કોઈ પણ રાજકીય માણસ પોતાની વાત કરવામાં પાવરધો હોય છે પણ મારી વાત હું કરું એના કરતાં મારા વિસ્તારના લોકો મારા વિસ્તારની સમસ્યાઓ કેટલા આદે હલ થઈ છે તો કેવા સંજોગોમાં પ્રશ્નો હલ થયા છે જે પ્રશ્નો હલ થયા નથી તેની પાછળના કારણો સા છે આ બાબતે અમારા વિસ્તારની જનતા ખૂબ અવેર છે એટલે હું માનું છું કે આગામી સમયની અંદર આ બધા જ પ્રશ્નો જો એમને પૂછશો તો મારા કરતાં વધુ સાચો ઉત્તર સારો ઉત્તર એ આપી શકશો ઓકે આપનો ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા મિત્રો આ હતા અમરીશભાઈ ડેર રાજુલા જાફરાબાદ વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય આપ વધુ માહિતી માટે જોતા રહો અમારી પીએનજી ન્યૂઝ કેમેરામેન સુનિલભાઈ સોભાસના સાથે હું રાજેશ વડોડિયા પીએનજી ન્યૂઝ સુરત